નમસ્કાર મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજના દિવસે વાત કરીશું 19/5/2020 અને મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપની આજ વિશે. મિત્રો, આજના દિવસે મારે એવી ખાસ રજૂઆત કરવી છે આપને કે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એક લક્ષ્ય બનાવે છે. તેની અંદર લક્ષ્યની અંદર સૌ પ્રથમ તમે, હું કે દરેક મનુષ્ય માત્ર એવું જ વિચારે છે કે મારા ત્યાં સારી લક્ષ્મીનો વાસ ક્યારે થશે. તો આજના મુખ્ય વિષય ઉપર આપણે વાત કરીશું, ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે કયા ઉપાય કરવાથી આપણા જીવનમાં આપણે સમૃદ્ધિની પ્રાપ્તિ કરીશું. દરેક મનુષ્યની એવી ઈચ્છા હોય છે કે હું સમૃદ્ધ બનું, તેમજ જીવનમાં દરેક ક્ષેત્રમાં વધુ આગળ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકું. તો આપણા ઘરમાં લક્ષ્મીની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી, ઘરમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ, લક્ષ્મીની ઉપાસના ભક્તિ કેવી રીતે આપણે કરવી તેની ખાસ રજૂઆતમાં, શું લક્ષ્મીજીની કેવી રીતે પૂજા કરીશું, શું પ્રતિમાથી પૂજા કરીશું, શું યંત્રથી પૂજા કરીશું, કઈ રીતે આપણે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઉપાય કરીશું, તો કયા યંત્રો દ્વારા તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન અને લક્ષ્મીની કૃપા થશે તેની ખાસ રજૂઆતની અંદર જુઓ આજનો મારો મુખ્ય વિષય, લક્ષ્મી પ્રાપ્ત કરવાના અનોખા પ્રયોગો. તો મિત્રો, જગતની અંદર આપણે જાણીએ છીએ કે શ્રી યંત્ર એ સ્વયં આદ્યશક્તિ ભગવતી જગદંબાનું સ્વરૂપ છે, તેમજ તેની અંદર અનેક દેવી નિવાસ કરે છે, તેમાં સ્વયં લક્ષ્મીજીનું પણ પ્રતીક તે મારવામાં આવે છે. શ્રી કહેતા લક્ષ્મી, યંત્ર કહેતા સ્વરૂપ. તો અહીંયા શ્રી યંત્ર ની અંદર અનેક દેવી સાથે લક્ષ્મીજીનું સ્વરૂપ તેની અંદર રહેલું છે. મૂળ પ્રયોગમાં શાસ્ત્ર કહે છે કે આપણા ઘરની અંદર દશવિધ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણા ઘરમાં પૂજા સ્થાનમાં આપણે શ્રીયંત્ર ચોક્કસ રાખવું જોઈએ. કયું શ્રીયંત્ર રાખવાથી તમારા ઘરની અંદર તમારા દરેક કાર્યના સંકલ્પો પરિપૂર્ણ કરી શકો છો. જીવનમાં લક્ષ્મીથી દરેક વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પણ જીવનમાં દશવિધ લક્ષ્મીથી દરેક સુખ પ્રાપ્ત તમને થઈ શકે છે. મુખ્ય ઘરમાં આપણે પૂજાનું જે સ્થાન હોય તેની અંદર એક તામ્રપત્ર કહેતા તાંબાના ત્રભાણાની અંદર આપણે પીળા વસ્ત્ર ઉપર અહીંયા મેરુપુષ્ટ શ્રીયંત્ર કે જેનું આકાર મેરુ સમાન પર્વત સમાન હોય તે યંત્રની પ્રતિષ્ઠા આપણે કરી અથવા કરાવી તેની પૂજા કરવી. શ્રીયંત્રની અંદર પણ અલગ અલગ ધાતુની અંદરથી બનેલા શ્રીયંત્રો હોય છે. તેની અંદર સારા યંત્રોમાં કહી શકાય કે કાષ્ટમાં તમે જો શ્રીયંત્રો લાવો તો શ્રીપાણી કહેતા શિવનના કાષ્ટની અંદરથી બનેલું શ્રીયંત્ર એ શ્રેષ્ઠ બતાવ્યું છે. ધાતુમાં લાવો તો પંચધાતુમાંથી બનાવેલું શ્રીયંત્ર શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સ્ફટિકની અંદર શ્રીયંત્ર શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તો મુખ્ય ત્રણ પ્રકારના શ્રીયંત્રો શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે. તેની અંદર મેરુપુષ્ટ શ્રીયંત્રનો લેવાનો વધુ આગ્રહ રાખવો જોઈએ. તેની અંદર પણ શ્રીયંત્રમાં પણ બે પ્રકાર છે. મેરુપુષ્ટ શ્રીયંત્ર એક પૂર્ણ હોય છે અને એક પોલું હોય છે. તો શ્રીયંત્ર પૂર્ણ અને અપૂર્ણ તેની અંદર શું ભેદ હોય છે? તો મિત્રો, શ્રીયંત્ર પોલું હોય તો તેની અંદર તે પંચધાતુની અંદરથી શ્રીયંત્ર લાવી તેની અંદર પોલા શ્રીયંત્રમાં ચાર જાતની ચણોટી, તેની અંદર લાલ, પીળી, કાળી અને સફેદ આ ચાર પ્રકારની જે ચણોટી છે, પંચધાતુ છે. પંચધાતુમાં પણ શક્ય હોય તો પંચધાતુ આપણે સાચા પંચધાતુનો ઉપયોગ કરીશું. સાચા પંચરત્ન, ચંદ્ર, સૂર્ય, મંગળ, ગુરુ અને બુધ આ પંચ રત્નનો ઉપયોગ કરવો. સાત ગોમતી ચક્ર લેવાના છે, સાત ટુકડા હળદરના લેવાના છે, સાત ટુકડા મીઠાના આખા મીઠાના લેવાના છે, ચાંદીનો ટુકડો લેવાનો છે, કેસર લેવાનું છે, તેમજ અહીંયા શંખ, શંખલી અને છીપલી કમર કાકડી નો ઉપયોગ કરી પોલા શ્રીયંત્રની અંદર ભરી અને તેના ઉપર એક પતરાના શ્રીયંત્રને ચોંટાડી અને ત્યાર પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કોઈ બ્રાહ્મણ સાથે કરાવી અને તે શ્રીયંત્ર જો તમારા ઘરના નિવાસસ્થાનની અંદર પૂજાના સ્થાનની અંદર મૂકવામાં આવશે તો તમારા દરેક સંકલ્પો, મનુષ્યના દરેક સંકલ્પો પૂર્ણ કરવા માટે જગદંબાએ વચન આપેલું છે. પૂર્ણ શ્રીયંત્ર અથવા બીજા યંત્રોની પૂજા કેવી રીતે કરવી
તેની હું તમને માહિતી આપું. તો સાથે કાષ્ટનું જે શ્રીયંત્ર તમે લાવો શ્રીપણીનું, તો તેની અંદર પાણીથી તેનો અભિષેક ન કરવો, તેનો અભિષેક માત્ર ને માત્ર કોરા કંકુથી તેનો અભિષેક કરવો. અને શક્ય હોય તો બીજા અન્ય શ્રીયંત્રો હોય કાષ્ટ સિવાય, તો તે યંત્રોની પાણી ગંગાજળ થકી તેની પૂજા કરવી અને અભિષેક કરવો. અભિષેક કર્યા પછી અષ્ટગંધ અથવા કંકુથી તેનું તિલક કરવું. શક્ય હોય તો તે શ્રીયંત્રો પર લાલ પુષ્પ, તેની અંદર ગુલાબ, તગર અને પીળા પુષ્પનો મહિમા વધુ બતાવેલો છે, તે પુષ્પનો ઉપયોગ કરી તેના પર કમર કાકડી અથવા સ્ફટિકની માળા અર્પણ કરવી અને દરરોજ તેની સામે ગાયના ઘીનો દીપક કરી અને દીપક આડી અને ઊભી વાટનો કરવાનો છે અને તેના સામે કરી અને દરરોજ આપ શ્રી સૂક્તનો પાઠ કરશો અથવા તો ખડગમાલા સ્તોત્રનો પાઠ કરશો તો માતાજીની અસીમ કૃપા તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર, તમારા ધંધાની અંદર, વેપાર અથવા નોકરીની અંદર રહેશે. માતાજીને પ્રિયમાં પ્રિય હિના નામનું અત્તર છે, તે પ્રિય હિના નામનું અત્તર શ્રીયંત્રના મેરુપુષ્ટ શ્રીયંત્રના ઉપલા ટોચના ભાગે રૂના પૂમડાની અંદર જો લગાવવામાં આવે છે તો માતાજી અતિ પ્રસન્ન થાય છે અને તમારા દરેક કાર્યોની સિદ્ધિ આપે છે. તો કદાચ આપને ખડગમાલા સ્તોત્ર ના ફાવી શકે અથવા તો શ્રી સૂક્તમ ના ફાવી શકે અને જો આપણા જોડે કરવાનો સમય ના હોય તો માતાજીનો દિવ્ય મંત્ર બતાવ્યો છે, ઓમ શ્રીમ રીમ રીમ, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જો ઉપયોગ કરી માતાજીના સન્મુખ આ મંત્રનો જો પાઠ પઠન કરવામાં આવશે, તમારા દરેક સંકલ્પોને મનોરથ જગદંબા પરિપૂર્ણ કરશે. લક્ષ્મીજીની મુખ્ય 10 સ્વરૂપો દશવિધ લક્ષ્મી બતાવ્યા છે, દશવિધ લક્ષ્મીની કૃપા પ્રસન્નતા માતાજી તમારા દરેક સંકલ્પો પૂર્ણ કરશે. માતાજીનું આગમન તમારા જીવનની અંદર સુખકારી અને મંગલકારી અહીંયા લઈને આવશે, માટે આ પ્રયોગ અચૂક કરો અને તમારા જીવનની અંદર તમે સમૃદ્ધ બનો, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરો અને તમારા જીવનના અનેક સંકલ્પોને પૂર્ણ કરવાનો ચોક્કસ રીતે પ્રયત્ન કરો. વધુમાં વધુ ZSTVની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.